વડિયામાં રખડતા ભટકતા ઢોર તેમજ આખલાઓ ખેડૂતોના ઊભા કરેલા પાકને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ તેમને નુકસાન પહોંચાડે છે. ત્યારે વાત કરીએ તો વડિયા સરપંચ પતિ છગનભાઈ ઢોલરિયાની આગેવાનીમાં 100થી વધુ ખેડૂતોએ વડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ વડિયા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અંગે રખડતા ભટકતા ઢોરોને અમે જાતે જ અમારા ખર્ચે પકડીને જેતપુરની ધર્મભક્તિ ગૌશાળામાં મોકલી આપીશું તેવું તેઓને જણાવ્યું હતું. આ ઉપરાંત તમામ ખેડૂતોએ કપાસ, ચણા, મગફળી જેવા વાવેતરો કરેલ છે જેમાં રાત્રિના સમયે રખડતા ભટકતા ઢોરનું ટોળું ઘૂસી જઈ પાકને નુકસાન પહોંચાડે છે, જેથી કરીને અમે ખેડૂતોને રાત્રે પણ શાંતિથી ઊંઘી શકતા નથી. માટે જે લોકોની માલિકીના ઢોર હોય તેઓએ પોતાના ઢોરને બાંધી રાખવા તેવી તાકીદ કરી હતી. આજે વડિયાના ખેડૂતો જે રેઢિયાર પશુ સીમની અંદર જે હેરાન કરે છે, આખી રાત ખેડૂતોને જાગવું પડે છે, એ પકડવા માટે ખેડૂતોએ ધર્મભક્તિ ગૌશાળા જેતપુર ફાળો કરીને એક ટોરના 1500 રૂપિયા ફી નક્કી કરી છે. એ લોકો એનું વાહન લઈને આવીને પકડી જાય, પકડવાના ખેડૂતોએ એ લઈ જાય, એના ખર્ચે એનું વાહન આવીને લઈ જાય. એટલે આજથી અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ હવે પછી જે માલિકીના ઢોર હોય એ બધા બાંધી લે, નહીતર રેઢિયા ઢોર ગણીને પશુ પકડી લેવામાં આવશે અને એને જે છોડાવવાનું થાય તો એ જેતપુરથી છોડાવવાના રહે.